स्मृति पुराणानाम, श्रुति स्मृति पुराणानाम आलयं करुणालयं, आलयं करुणालयं करुणालयं नमामि भगवत्पादम्, नमामि नमामि भगवत्पादं भगवत्पादम्, शंकरं लोकशंकरं, शंकरं शंकरं लोकशंकरं लोकशंकरं, शंकरं शंकराचार्यं, शंकरं शंकराचार्यं शंकराचार्यं केशवं बादरायणं, केशवं केशवं बादरायणं बादरायणं, सूत्रभाष्यकृतो वन्दे, सूत्रभाष्यकृतो भगवन्तौ पुनः पुनः, भगवन्तो पुनः पुनः भगवन्तौ ईश्वरो गुरुरात्मेति, ईश्वरो ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, मूर्ति भेद व्योमवद्व्याप्तदेहाय, विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः, दक्षिणामूर्तये दक्षिणामूर्तये नमः नमः, गुहारस्त्वन्धकारो वै, गुहारस्त्वन्धकारो गुहारस्तन्निवर्तकः, वै गुहारस्तन्निवर्तकः, अन्धकारनिरोधित्वात्, अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते, गुरुरित्यभिधीयते सदाशिवसमारम्भान्, सदाशिवसमारम्भान् शंकराचार्यमध्यमान्, शंकराचार्यमध्यमान् अस्मदाचार्यपर्यन्ता, अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा, वन्दे परम्परा वन्दे गुरुपरम्परा, ॐ सहनाववतु, ॐ सहनाववतु सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै, तेजस्विनावधीतमस्तु ॐ शांति शांति शांति, ओम शांति 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 ॐ आप्यायन्तु ममांगानि, ओम आप्यायन्तु ॐ वाक् प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि, सर्वं सर्वं ब्रह्मोपनिषदम्, माहं ब्रह्म निराकुर्याम्,
निराकरोत् अनिराकरणमस्त्व निराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ॐ शान्ति शान्ति। शान्ति। सदेव सौम्य इदमग्र आसीत् एकमेव अद्वितीयम् तत्ेके आहुः असत् एव इदमग्र आसीत् एकमेव अद्वितीयम् तस्मात् असतः सच्चायत कुतस्थु खलु सौम्य एवं स्यात् इति। ह उवाच कथम् असतः सज्जायत इति। सत्तु एव सौम्य इदमग्र आसीत् एकमेव अद्वितीयम्। प्रथमखंड छांदोग्य उपनिषद छठो अध्याय एना पेला खंड नी अंदर पूर्व भूमिका उपनिषदे बांधी छांदोग्य उपनिषदे अने कीधु के पिता अने पुत्र हता। पिता नु नाम नथी आयु पण आवशे उद्दालक पिता नु नाम हतु। पुत्र नु नाम श्वेतकेतु हतु। पिता ए पुत्र ने कीधु के तू भणवा जा अने पुत्र 12 वर्ष माटे भणवा गया। ભણીને પાછા આવ્યા ત્યારે એ પોતાની જાતને મહામના હું કઈક સમથિંગ છું એવું માનતા હતા। અનુચાનમાની અત્યંત શ્રેષ્ઠ વક્તા છું અને સ્તબ્ધ નો અર્થ થાય અત્યંત ઉદંડ બનીને પાછા આવ્યા હતા। એને ઉપદેશ કે એને ફરીવાર સાચા રસ્તે વાળવા માટે પિતાએ એને પૂછ્યું કે તને એવું કોઈ ગુરુજીએ ભણાયું છે જેને જે જાણીને એક વસ્તુ જાણીને બધું જણાય જાય, ન સાંભળ્યું હોય સંભળાય જાય, ન વિચાર્યું હોય એ વિચારાય જાય, અને ક્યારેય જેનું જ્ઞાન ન થયું હોય એ જ્ઞાન થઈ જાય। અશ્રુતમ શ્રુતમ ભવતિ, અમતમ મતમ ભવતિ, અને અવિજ્ઞાનમ વિજ્ઞાતમ ભવતિ। એટલે પુત્રએ પિતાને કીધું કે કદાચ મારા ગુરુજીને નહીં આવડતું હોય નેતર એ મને શા માટે ન શીખડાવે, પણ તમને જો આવડે છે તો તમે મને એ ઉપદેશ કહો। પછી ગુરુજી એક્ઝામ્પલ 3 આપ્યા જે આપણે જોયું હતું, એક માટીનું, એક સુવર્ણનું અને એક લોખંડ। એણે કીધું કે માટીમાંથી બનેલા આભૂષણો ની અંદર સત્યતા સુવર્ણની છે, માટીમાંથી બનેલા વાસણો ની અંદર સત્યતા માટીની છે, અને એવી જ રીતે લોખંડમાંથી બનેલી વસ્તુઓની અંદર સત્ય છે એ લોખંડ જ છે। બ્યાજ બાકી બધું છે એ કેવું છે તો કે તત મિથ્યા। અને સત્ય અને મિથ્યાની વ્યાખ્યા આપણે જોઈતું કે સત્ય એને કહેવાય જે પોતાના અસ્તિત્વ માટે સર્વ સ્વતંત્ર છે સત્યમ, અને મિથ્યાનો અર્થ જે પોતાના અસ્તિત્વ માટે બીજા ઉપર આધાર રાખે એને કહેવાય મિથ્યા। આટલી પૂર્વ ભૂમિકા પછી
હવે પછીનો જે દ્વિતીય ખંડ છે એની અંદર ગુરુજીએ ઉપદેશ ચાલુ કર્યો અને એ ઉપદેશની અંદર એને સૌ પ્રથમ જે આપણે જોયું હતું પ્રેમમાં કીધું કે વાક્ય છે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત ના એક વાક્ય પૂરું થાય એકમેવ અદ્વિતીયમ, બીજું વાક્ય પૂરું થાય તત હ એકે આહુ. આપણે કહી શકીએ કે ત્યાં ખોમાં આવી શકે અસત અસત એવ ઇદમગ્રે આસીત એકમ એવ અદ્વિતીયમ તસ્માદ અસતઃ સજ્જાયત. આ પેલો મંત્ર છે. એની અંદર પેલું વાક્ય આપણે ખરેખર જોયું હતું કે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, એમાં સદૈવ નથી પણ ખરેખર છે સત એવ, એટલે કીધું કે સત એવ. સત નો અર્થ થાય એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વતા. આપણે જે કહીએ કે એક જેને લીધે બધું છે 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 આપણે કહીએ એને કહેવાય અસ્થિ નો અર્થ થાય છે. એનો પ્રેઝન્ટ પાર્ટિસિપલ એને વર્તમાન કૃદન છે એને કહેવાય સત, એટલે કે છે છે, એટલે કે સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત. તો ખરેખર વાક્ય છે ઇદમ અગ્રે આસીત. અને કોણ? તો કે સત એવ. પેલું વાક્ય એમ થાય ઇદમ નો અર્થ થાય નામ રૂપાત્મક જગત. અત્યારે જે આપણે અનુભવીએ છીએ એને કહેવાય નામ રૂપાત્મક જગત. અગ્રેનો અર્થ થાય સૃષ્ટિની શરૂઆત થઈ એ પહેલા, સૃષ્ટે હે પ્રાક, બિફોર ધ ક્રિએશન. સૃષ્ટિની શરૂઆત થઈ પહેલા આસીત નો અર્થ થાય હતું, એટલે કે આખે આખું જગત અત્યારે જે નામ અને આકાર સાથે આપણી નજર સામે ઉપલબ્ધ છે જેનો આપણે અનુભવ કરીએ છીએ એ ઇરમ આ જગત છે એ સૃષ્ટિની શરૂઆત પહેલા હતું. કેવી રીતે? તો કે સત એવ. અસ્તિત્વના સ્વરૂપની અંદર સમગ્ર જગત હતું આસીત. અને સત કેવું છે? એટલે એને કીધું કે એ સત જે અસ્તિત્વ છે એ એકમ એવ અદ્વિતીય, એ એક જ વસ્તુ છે. એમાં બે સત કે ત્રણ સત કે બહુવચનમાં સત નથી, એકમ. અને એક હોય તો પણ આપણને એની આંખ ને કાન જોવાનું કદાચ મન થાય, એટલે એને કીધું અદ્વિતીય. ગઈ લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત અદ્વિતીય, કોઈ પણ પ્રકારના ભાગ કે વિભાજન વગરનું સત. આખી આખું જગત સત સ્વરૂપમાં હતું. આપણે આ વાક્ય જોયું હતું ઇન ડિટેઇલ. હવે પછી બીજું વાક્ય છે એ એક રીતે એવું લાગે તત, આની અંદર તત ધૈક એની કરીએ તો તત હ એકે આહુ. આમાં છે તદ હ એકે, ખરેખર બીજા કોક આહુ, કોક એવું બોયલા આહુ, વદંતી આહુ નો અર્થ થાય વદંતી, કોક એવું બોયલા અસત એવ ઇદમગ્ર આસીત. અસત એવ ઇદમગ્ર આસીત. તો મોટા ભાગના માણસો અર્થ એવો કરે કે સત નો વિપ કહેવાય ને કે ઓપોઝિટ એનું વિરોધી શું થાય, એટલે માણસો કે સતનું વિરોધી થાય અસત. સતનો અર્થ થાય અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ છે છે, તો માણસો એનો લિટરલી અર્થ કરે કે શૂન્ય, મીન્સ કાંઈ પણ ન હોય એવું, એટલે કે અસતનો અર્થ થાય ઇવન એક્ઝિસ્ટન્સ પણ નહીં, શૂન્ય એનો અર્થ છે વિધાઉટ એનીથિંગ, ખાલી. અસત ઇદમ અગ્રે આસીત એટલે કે ઇદમ જગત, આખે આખું જગત છે એ પહેલા કેવું હતું? તો કે કોક માણસો એમ કે છે એ કાંઈ નહોતું, અસત એવ આસીત. અને અસત પણ પાછું કેવું? એકમ એવ અદ્વિતીય. લિટરલી માણસો એવું એનું ટ્રાન્સલેશન કરે. એટલે શંકરાચાર્યજીએ એના ભાષ્યમાં આપણે જોશું
એણે કીધું કે અહીંયા સત નો અર્થ થાય અસ્તિત્વ કે છે, આપણે કહેવાય ને આ છે નો અર્થ થાય કંઈક છે, મીન્સ સમથિંગ ઇઝ ધેર અસ્તિત્વ. અસત નો અર્થ થાય, શંકરાચાર્ય કહે સત નો અર્થ થાય ઇદમ જગત, આખે આખું જગત છે એ પહેલા કેવું હતું તો કે સત, ને સત નો અર્થ થાય નામ રૂપ વગરનું, નામ રૂપ વગરનું જગત. એને એણે કીધું કે સત, તો જો એ નામ રૂપ વાળું સત હોય તો નામ રૂપ વાળાને શું કહેવાય, તો કે અસત. એટલે કે અત્યારે જે આપણે અનુભવીએ છીએ એ ખરેખર, એટલે ના, એને ઉલટું એને કીધું કે સત નો અર્થ થાય, બે શબ્દ છે સત જગત. પેલા કેવું હતું એમાં લખ્યું છે કે આમાં છે તસ્માદ અસતઃ સત જાયત, એટલે સત નો અર્થ આપણે જગત કરીએ એટલે પેલા જગત નહોતું. પેલા કેવું હતું તો આ વાક્ય કહે છે કે પેલા માત્ર અસત હતું, અસત નો શૂન્ય અવકાશ. જેમ આપણે કહીએ કે આકાશમાં પુષ્પો કેવા ઉગે, તો આકાશમાં પુષ્પો કેવા છે તો કે શક્ય નથી. સસલાના શિંગડા કેવા હોય તો કે અસત. એવી જ રીતે આખે આખું અસત હતું એવું કોક માને છે. પણ શંકરાચાર્યજી આનું એક્સપ્લેનેશન આપ્યું કે સત અને અસત નો અર્થ થાય, સત નો અર્થ થાય નામ રૂપાત્મક જગત. અત્યારે જે આપણે અનુભવ કરીએ છીએ નામ અને રૂપ સ્વરૂપ વાળું જગત, સૃષ્ટિની પહેલા કેવું હતું તો કે નામ રૂપ વગર, એમાં કોઈ આકાર નહોતો. જેવી રીતે ઘડા ઘડાણા ન હોય તો માટી કેવી હોય, તો કે આકાર વગર, એટલે એક પણ ઘડા વગરની. એવી જ રીતે આ જગત પહેલા કેવું હતું તો કે નામ રૂપ વગર. હવે અસત નું ઊંધું શું થાય તો કે અસત, નામ રૂપ વાળા જગત નું ઊંધું શું થાય તો કે નામ રૂપ વગર. એટલે અહીંયા જે કહે છે કે તદ એકે આહુ અસત એવ ઇદમગ્ર આસીત, ત્યાં અસત નો અર્થ થાય નામ આકાર વગરનું જગત. એને કહેવાય અસત. અગ્રે સૃષ્ટિની શરૂઆત થઈ એ પહેલા આસિત હતું, કેવું તો કે નામ રૂપ ન હોય એટલે એકમેવ અદ્વિતીય. એટલે કે નામ રૂપ વગરનું જગત જે અસત કે છે એ કેવું હતું તો કે એક જ, કોઈ પણ પ્રકારના વિભાજન કે ભાગ વગર. એવા નામ રૂપ વગરના જગતમાંથી તસ્માત એટલે કે તેમાંથી અસતઃ એટલે કે તેમાંથી જે નામ રૂપ વગરનું જગત છે એમાંથી સત જાયત, એમાંથી નામ રૂપ વાળું જગત છે એ ઉત્પન્ન થયું. એટલે અસત નો અર્થ નોન એક્ઝિસ્ટન્સ નહીં, પણ અસત નો અર્થ થાય કોઈ પણ વિભાજન વગરનું જગત. આપણે કહી શકીએ, એક જ ઉદાહરણ આપું કે માટી અને એમાંથી બધા શું બન્યા તો કે ઘડાઓ. તો આપણે એમ કહેવાય કે માટી છે એ ઘડાઓ વગરની કેવી હતી, તો આપણે કે માટી જેવું નહોતું, ખાલી ઘડાઓ નહોતા. એટલે કે નામ રૂપ વગરના ઘડાઓ વગરની માટીને આપણે અસત કહીએ અને એમાંથી ઘડા બન્યા એને આપણે સત કહીએ. એવી જ રીતે આખે આખું જગત નામ રૂપ વગરનું હતું અને એમાંથી નામ રૂપ વાળું જગતની ઉત્પત્તિ થઈ. એવો આ પેલો મંત્ર છે એ કહેવા માંગે છે. અને હવે ભાષ્યમનો એટલો જ પોર્શન લઈશ જેમાં દલીલોનો, સાંખ્ય વૈશેષિક દલીલને આપણે નહીં લઈએ, માત્ર ભાષ્યમને લઈશું. સદૈવ એટલે શંકરાચાર્યજી પહેલા સમજાયું કે સદૈવ નો અર્થ શું થાય, એટલે એને કીધું કે સદૈવ નો અર્થ થાય સત ઇતિ અસ્તિતા માત્ર, આપણે કહે અસ્તિતા હોવા પણ, અસ્થિ નો અર્થ થાય હોવા પણ.
કે આખે આખું જગત છે એ ખરેખર કેવું હતું? તો કે કહી શકાય અસ્થિ માત્ર, માત્ર છે છે. એટલે કે સતનો અર્થ થાય સત ઇતિ અસ્થિતા માત્રમ વસ્તુ. યાદ રાખજો કે અહીંયા વસ્તુનો અર્થ જે હું હંમેશા કહું છું એ વસ્તુનો અર્થ થાય બ્રહ્મ તત્વ, ચૈતન્ય તત્વ, અથવા કહેવાય કે સત્ય. એ વસ્તુ ખરેખર કેવી હતી એટલે શંકરાચાર્યજી એને સમજાવવા માટે થોડા વિશેષણ વાપર્યા કે એ સત વસ્તુ કેવી છે. તો કે અત્યંત સૂક્ષ્મ. સૂક્ષ્મનો અર્થ થાય જ્યાં પાંચ જ્ઞાનેન્દ્રિયોથી એ આપણે ન જાણી શકીએ એનો અર્થ થાય સૂક્ષ્મ. એટલે કે ઇન્દ્રિય અગોચર, માણસો એવું શબ્દ બોલે છે પણ ઇન્દ્રિય અગોચર નો અર્થ થાય પાંચ જ્ઞાનેન્દ્રિયો રહિત. સૂક્ષ્મ સદ અસ્થિતા માત્ર નો અર્થ શું થાય? પછી કે છે નિર્વિશેષમ, વિશેષતા નો અર્થ શું થાય? એટલે આપણે પછી નિર્વિશેષ પર ખબર પડી જાય વિશેષ. સપોઝ હું એમ કહું કે આ બોક્સ છે તો કેવું છે? તો કે લાલ બોક્સ જ લખું છું. તો લાલ છે એ બોક્સ ની શું છે? તો કે વિશેષતા. પછી એવી જ રીતે આપણે કહીએ કે લાલ ગુલાબ, ગુલાબી ગુલાબ, લાલ ગુલાબ કોઈ પણ, તો લાલ શું કહેવાય? તો કે ગુલાબની વિશેષતા. એટલે કોઈ પણ આપણે વિશેષણો વાપરીએ કોઈ પણ વસ્તુઓને પદાર્થોને સમજાવવા, એ જે વિશેષણ વાપરીએ એને કહેવાય વિશેષતા. એવી જ રીતે જે એક્ઝિસ્ટન્સ છે, જે સત્ય વસ્તુ છે, એની કોઈ વિશેષતા છે તો કે નિર્વિશેષ, નિર્ગત વિશેષ યસ્માત, એને કહેવાય નિર્વિશેષ, જેની અંદર કોઈ પણ પ્રકારના વિશેષણ નથી. નિર્ગત વિશેષ યસ્માત, એને કહેવાય નિર્વિશેષ. કોણ? તો આ બધા જ ગુણગાન કોના કહેવાય? તો સતના. યાદ રાખજો કે સત વસ્તુ કેવી છે? તો કે સત છે એ વસ્તુ છે, એક્ઝિસ્ટન્સ છે. સત કેવું છે? તો કે સૂક્ષ્મ છે. સત કેવું છે? તો નિર્વિશેષમ. હવે સત કેવું છે? તો કે સર્વગતમ. સત કેવું છે? એકમ. સત કેવું છે? નિરંજનમ. સત કેવું છે? તો કે નિરઅવયવમ. સત કેવું છે? તો કે વિજ્ઞાનમ. આ બધા જ વિશેષણો એને સત શબ્દ માટે શંકરાચાર્ય, ભગવાન શંકરાચાર્ય જેવા. એટલે આપણે જોતા હતા સર્વગત એ સત વસ્તુ કેવી છે? તો કે સર્વત્ર ગચ્છતિ, સર્વવ્યાપક. એટલે સર્વગતમ નો અર્થ થાય સર્વવ્યાપક. એ સત વસ્તુ છે એ ઓલ પરવેડી, સર્વવ્યાપક એ વસ્તુ છે. પછીનો શબ્દ છે એકમ. સર્વવ્યાપક હોય તો એમાં બે ત્રણ વસ્તુ છે? તો કે ના, એકમ, માત્ર એક સત વસ્તુ જ છે. પ્લસ નિરંજન. ફરી વાર અંજન નો અર્થ થાય મેલાશ, કાળાશ. આપણે કહીએ ને અંજન, આંખમાં અંજણ આવી જવું, અંજન. એવી રીતે શાસ્ત્રની અંદર પુણ્ય પાપ એ મેલ છે. અંજન એટલે કાળાશ, મેલ. ખાસ કરીને થાય મેલ. પુણ્ય પાપ છે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અત્યંત આસક્તિ, રાગ, દ્વેષ, એ બધાને શું કહેવાય? તો કે અંજન. સત તત્વ, ચૈતન્ય તત્વ કેવું છે? તો કે નિર્ગતમ અંજનમ યસ્માત. અંજનમ યસ્માત, જેમાંથી બધા જ પ્રકારનો મેલ જતું રહ્યો છે એવા પ્રકારનું એ ચૈતન્ય તત્વ છે. પછી એકમ કીધું એટલે એમ થાય કે એના હાથ પગ કઈ છે, એની આંખો છે. કીધું નિર અવયવમ, એ ચૈતન્ય તત્વ કેવું છે? તો કે વિધાઉટ એની લિમ્સ, કોઈ પણ પ્રકારના અવયવ નથી. હાથ પગ, પેટ, આંખ, નાક, કશું નથી. સર્વવ્યાપક, એકમ, નિર અવયવમ.
કોઈ પણ પ્રકારના મેલ વગરનું, કોઈ પણ પ્રકારના વિશેષણ વગરનું, અત્યંત સૂક્ષ્મ. અને છેલ્લો શબ્દ લેખો વિજ્ઞાન નો અર્થ થાય ચૈતન્ય તત્વ. એ તત્વ કેવું છે? તો કે ચૈતન્ય તત્વ એવું યત અવગમ્યતે, એ તત્વ અવગમ્યતે નો અર્થ સમજી શકાય. એ બ્રહ્મ તત્વને આપણે આવી રીતે સમજી શકાય. અને આવું ક્યાં સમજાવવામાં આવ્યું છે એવું કોક પૂછે, એટલે કીધું સર્વ વેદાંતેભ્યઃ, બધા જ વેદાંત ની અંદર આ એક જ જ્ઞાન પીરસવામાં આવ્યું છે કે સત ચૈતન્ય તત્વ કેવું છે. તો કે એકમ નિરંજનમ અદ્વિતીયમ સર્વ વેદાંતેભ્યઃ, બધા જ વેદાંત ની અંદર આ જ પ્રકારનું જ્ઞાન આપવામાં આવ્યું છે. એટલે એને સદ શબ્દને સમજાયો હજી સુધી શંકરાચાર્યજી. પછીનો છે સદૈવ સૌમ્ય, તો પછીનો શબ્દ છે સત પછી નો અર્થ થાય એવ. તો એવ નો અર્થ શું થાય? એટલે શંકરાચાર્યજી લેખું કે એવ શબ્દ અવધારણાર્થ, અવધારણ નો અર્થ થાય નિશ્ચય પૂર્વક બતાવવા માટે. આજ આપણે ગુજરાતી માં કે હું ભાર દઈને કહું છું, આજ હતું છે જ એના માટે થઈ. અને સત એવ નો અર્થ થાય એક જ, એનો ગુજરાતીમાં આપણે કઈ જ માત્ર, અથવા ગુજરાતીમાં થાય માત્ર, એને કહેવાય નિશ્ચિત. અવધારણ નો અર્થ થાય નિશ્ચિતમ, ચોક્કસ એક જ સત વસ્તુ જ હતી. આટલી બધી ચોખવટ કરવાની શું કામ જરૂર? કદાચ એમ કે એનાથી તમે વોટ આર યુ, વોટ ડુ યુ વુડ લાઈક ટુ પ્રૂવ, તમે શું સાબિત કરવા માંગો છો? એટલે એને કીધું કિમ તવ અવધ્રીયતે, કિમ તત અવધ્રીયતે, આના ઉપરથી તમે શું સાબિત કરવા માંગો છો? સદ એટલે અવધ્રીયતેનો અર્થ થાય શું સાબિત કરવા માંગો છો તમે? આ એક જ સદૈવ સદૈવ કયો છો, તમે શું સાબિત કરવા માંગો છો? તો કે ઇતિ આહ, એ અહીં બતાવવામાં આવ્યું છે. અને શું કીધું? તો કે સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત, જે ઇદમ શબ્દ છે, આ જે ઇદમ, હવે એને શંકરાચાર્યજીએ સમજાવ્યો કે ખરેખર ઇદમ શબ્દનો અર્થ શું થાય. એટલે આપણે કીધું તું જગત, એટલે શંકરાચાર્ય કીધું જગત નામ રૂપ ક્રિયાવત વિકૃતમ ઉપલભ્યતે. જગત કેવું છે? તો કે અસંખ્ય નામો, એને કહેવાય જગત ઇઝ ઇક્વલ ટુ અસંખ્ય નામ. અસંખ્ય રૂપ નો અર્થ થાય આકાર, ગુજરાતીમાં બહુ પાડું જેવું આકાર નો, રૂપ નો અર્થ થાય આકાર, ક્રિયાવાળું, જત જતની ક્રિયાઓ ચાલ્યા જ કરે, અત્યારે સંભળાય છે, બોલાય છે, એ બધી જ ક્રિયાવાળું. વિકૃતમ, ફરી પાછો વિકૃત નો અર્થ ગુજરાતીની વિકૃતિ ને, પણ વિકૃતો નો અર્થ થાય પરિવર્તનશીલ. આખે આખું જગત છે એ સતત બદલે છે. આપણે જૈનમાં ત્યારથી આવડા થયા, એક સેકન્ડ પણ એવી નથી કે આપણે એવા ને એવા રહ્યા છે. કીપોન જઈ આપણને ખબર નતી ઘરડા ક્યારે થઈ, એનો અર્થ જગત કેવું છે? તો કે પરિવર્તન છે. આપણા શરીરની અંદર પ્રત્યેક કોષ છે, એક એક જન્મે છે, એક એક નાશે, એકનો નાશ થાય છે, એટલે એને કહેવાય પરિવર્તનશીલ. આપણા કોષથી લઈ ગેલેક્સી, બધા જ કહેવાય નક્ષત્રો, ગ્રહો, બધા જ કેવા છે? તો કે પરિવર્તનશીલ. એનું નામ શું છે? તો કે એનું નામ જગત. મારા શરીરથી ચાલુ કરી અને બધા જ ગ્રહો તારાઓ સહિત એને કહેવાય જગત. નહીં આપણે આખું જગત એમાં આપણે ન આવીએ, પણ જ્યારે આખું કહીએ ત્યારે ઇન્કલુડિંગ અવર સેલ્ફ, આપણા સહિતનું આખે આખું જગત, એ જગતની અત્યારે આ વાક છાંદોગ્ય ઉપનિષદ વાત કરે છે. ઇદમ જગત નામ
ક્રિયાવત વિકૃતમ ઉપલભ્યતે, જે આપણી સામે ઉપલબ્ધ છે એ યત્તદ સદૈવ આસીત, એ જ કેવું હતું? તો કે સદૈવ એ સત આસીત. ઇતિ આસીત શબ્દેન સંબધ્યતે, એ જગત છે એને કેની સાથે જોડ્યું? તો કે ઇદમ આસીત. ઇદમ શબ્દ જગતને કોની સાથે જોડ્યું? આસીત નો અર્થ થાય હતું, ગુજરાતીમાં એનું થાય હતું, ઇંગ્લિશમાં કહેવાય વોઝ, ઇટ વોઝ, હોલ જગત વોઝ. ક્યાં સ્વરૂપે હતું? સદૈવ સ્વરૂપ. આખે આખું જગત જે આપણે અનુભવીએ છીએ, સુખ દુઃખ જત જતનું, એવું જગત છે એ જગત હતું કેવું? આસીત સદૈવ. ક્યારે? હવે પૂછશે કે ક્યારે એવું હતું? કદા સદૈવ આસીત ઇતિ ઉચ્યતે. કદા એટલે કે ક્યારે સદૈવ ઇદમ આસીત. ઇતિ ઉચ્યતે, આખે આખું જગત સત સ્વરૂપે ક્યારે હતું? જે અત્યારે આપણે જત જતના નામ આકાર વાળું જોઈએ છીએ, ક્યારે હતું? એટલે કીધું ઉત્પત્તે હે પ્રાક, અગ્રે, અગ્રે શબ્દ છે ને એમાં અગ્રે, એટલે કીધું ક્યારે એવું હતું? એને કીધું અગ્રે, અગ્રે નો અર્થ થાય પેલા, પેલા નો અર્થ જગત પ્રાક ઉત્પત્તે હે, જગત ઉત્પત્તે હે પ્રાક. ખરેખર આગળ જગતની ઉત્પત્તિ થઈ એ પહેલા નામ રૂપાત્મક જગત સપ શબ્દ ની અંદર માત્ર સત ની સ્વરૂપે રહેલું હતું, અસ્તિત્વ સ્વરૂપે એ જગત રહેલું હતું. તો અત્યારે નથી, માણસો ને એમ થાય હતું એનો અર્થ શું થાય? પહેલા હતું, હવે નથી. એટલે એ પ્રશ્ન શંકા નાની છે, પોતે જ ઊભી કરેલી છે. એટલે શંકરાચાર્ય કીધું કેમ ન ઇદાની, કેમ અત્યારે ઉપલબ્ધ નથી સત સ્વરૂપે? અત્યારે આખી આખું જગત થઈ ગયું, કેમ તો પછી ન ઇદાની, ઇદાની એટલે કે રાઈટ નાઉ આખી આખું જગત સત સ્વરૂપે નથી. એટલે એને ચોખવટ કરી, ઇદમ જગત સત યે ન અગ્રે આસીત ઇતિ વિશેષ, તો પછી શા માટે એવું વિશેષણ વાપર્યું કે હતું પેલા સત સ્વરૂપે હતું, એવું શા માટે કહેવાની જરૂર? માણસોને એમ તો થાય ને કે જેવું હતું એવું અત્યારે છે, તો હતું એવું ક્રિયાપદ શા માટે વાપર્યું? એટલે કીધું એમાં તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી. પેલા કીધું સિદ્ધાંતીએ, ન ન નો અર્થ ખાલી એટલે યુ નીડ નોટ ટુ વરી, આ જવાબ છે. એને કીધું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, એને કહેવાય ન. આ પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપ્યો ન, એટલે વળી પાછો પ્રશ્ન પૂછ્યો કથમ તરહી વિશેષણ, તો પછી આસિત એટલે કે ખરેખર ત્રણ શબ્દ વપરાણા ઇદમ સત આસિત આવું વિશેષણ સત એવું શું કામ વપરાણ? જગત માટે આસિત હતું એવું શું કામ વપરાણ? એટલે હવે એમ કે છે કે ત્યારે હતું એવું નહીં, પણ અત્યારે પણ છે, આખી આખું જગત સદૈવ છે. ઇદાનીમપી, એટલે શંકરાચાર્યજી કીધું, ભગવાન શંકરાચાર્યજી ઇદાનીમ અપી ઇદમ સદૈવ, અત્યારે પણ કેવું છે? તો કે સત સ્વરૂપે છે આખી આખું જગત. ઇદાનીમપી સદૈવ, પણ હવે કેવું થઈ ગયું? તો એને કીધું કે નામરૂપ, એટલે આપણે લખીએ કદાચ કે બંગડી એક શબ્દ છે, એક બંગડી, એટલે બંગડીનો અર્થ શું થાય? તો કે બંગડી ઇઝ ઇક્વલ ટુ સોનું, અને પ્લસ બંગડીનો નામ અને બંગડીનો આકાર, એનું નામ શું છે? તો કે બંગડી. એવી જ રીતે આપણે લખીએ કે વીંટી, વીંટીનો અર્થ થાય પાછું સોનું. વીંટી એક નામ છે, વીંટી આકાર છે, પણ સોનું તો હતું જ. પછી એમ કે બંગડી જ્યારે નહોતી ત્યારે બંગડી શું હતી? તો કે સુવર્ણ રૂપે આસી. વીંટી કેવી હતી? તો કે સુવર્ણ રૂપે. ત્યારે હતું,
પોસિબિલિટી હોય તો જ એમાંથી થાય. આપણે કહેવાય ને સંભવિત હોય ને તો જ એમાંથી બને. આપણે એમ કહીએ કે ભાઈ આ ઘઉંનો લોટ છે એમાંથી રોટલી બનવાની સંભવિતતા છે. જેવી રીતે અત્યારે કીધું છે કે આકાશમાં વાદળા આવ્યા છે તો વરસાદ થવાની સંભાવના છે. શું કામ સંભાવના છે? તો કે વાદળા છે. એવી જ રીતે સત છે, સંભાવના છે સતની અંદર. એટલે સતમાંથી શું બન્યું છે? તો કે ઇદમ જગત. એટલે કે અત્યારે પણ આપણે એમ કહીએ કે હવે આ બંગડી છે તો બંગડીની અંદર સોનું નથી એમ કહી શકીએ? તો કે ના, બંગડી ખરેખર સોનું જ છે. એવી જ રીતે આપણે કે મીઠી થઈ ગઈ હવે તો સોનું નથી એમ કહેવાય? તો કે ના. એવી જ રીતે આખે આખું જગત સત પોતે જ આખે આખું જગત બની ગયું. તો ખરેખર જગત એટલે શું છે? તો કે જગત આપણે એમ કહી શકીએ, જગત ઇઝ ઇક્વલ ટુ સત પ્લસ નામ રૂપ. એટલે આપણે એમ કહીએ કે હવે સત છે મટી ગયું કે ના? જગત તો સત તો છે જ. એટલે શંકરાચાર્યજીનો જવાબ આપ્યો કે હવે સત નથી એવું નથી. ઇદાનીમ અપી ઇદમ સદૈવ. અત્યારે પણ, ઇદાનીમ એટલે કે રાઇટ નાઉ, અત્યારે પણ, ઇદ અપી પણ, ઇદમ જગત સદૈવ. અહીંયા ઇદમ છે એનો અર્થ આખે આખું જગત છે સદૈવ, સત જ છે, સત માત્ર જ છે. કિંતુ પણ વિશેષણ શું છે? તો કે નામ રૂપ વિશેષણ વત ઇદમ શબ્દ બુદ્ધિ. આપણા મનની અંદર આપણે એમ કહીએ કે ઘડો તો આપણે શું બોલીએ? તો કે છે. આપણે એમ બોલીએ કે ભાઈ પાણી, પછી આપણે શું બોલીએ? તો કે છે. પછી કોઈ પણ ઘોડો છે, ગાય છે, ઘોડો ઘોડો બોલીએ પણ ઘોડા પછી આપણને ખબર તો હોય કે ઘોડો છે તો જ આપણે બોલીએ. એવી જ રીતે ગાય છે. તો આ બધું જે છે 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 એને કહેવાય સત. અને આ બધું શું છે? તો કે નામ રૂપ આકાર. એટલે લેખું નામ રૂપ વિશેષણવત. આખે આખું જગત કેવું છે? તો કે ઘડાનું એક નામ છે, ઘડાનો એક આકાર છે. આખે આખું જગત સતેવ એટલે કે ઇદમ શબ્દ બુદ્ધિ. અને આપણું ફોકસ પછી ક્યાં થઈ ગયું? તો કે ઘડા. ઘડો ત્યારે જ હોય જ્યારે અસ્તિત્વતા હોય. ઘડાને અસ્તિત્વ આપવા વાળું કોણ છે? તો કે આ છે શબ્દ. પણ માણસો એ ભૂલી જાય, માત્ર શું જોવે? તો કે ઘડો જોવે. કોઈ પણ હોલની અંદર આપણે જાય અને કોઈ છોકરાને પૂછીએ કે હોલમાં કોઈ છે, એટલે આપણે શું આપીએ જવાબ? કોઈ નથી. કોઈ નથીનો અર્થ એવું નથી કે કોઈ કાંઈ નથી, શૂન્યાવકાશ છે એવું નથી. કંઈક છે પણ એને વ્યક્ત કરવા માટે કોઈ માણસ કે કોઈ પદાર્થ નથી. માત્ર શું છે? તો કે અવકાશ છે. એવી જ રીતે આખે આખું જગત અત્યારે કેવું છે? એ સત. તો કે નામ રૂપ વિશેષણવત. એ સત પોતે જ અસંખ્ય નામ અને અસંખ્ય આકારનું બની ગયેલું છે. એટલે લખ્યું કે નામ રૂપ વિશેષણવત ઇદમ શબ્દ બુદ્ધિ વિષય ચેત. એમાંથી જ ઇદમ ચ ભવતી. આખે આખું જગત કેવું બનેલું? તો કે ઇદમ ઇઝ ઇક્વલ ટુ, હંમેશા યાદ રાખો કે જગત ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે જગત ઇઝ ઇક્વલ ટુ આખે આખું જગત. એનો અર્થ થાય નામ આકાર પ્લસ સત. એનો અર્થ થાય છે છે અસ્તિત્વતા. એટલે એને કીધું કે ઇદમ શબ્દ આપણે ક્યાં ફોકસ કર્યું? તો કે ઇદમ વનમ, ઇદમ પુષ્પમ. એટલે કે આ આનું ફોકસ આમાં થયું. માણસો આને ભૂલી ગયા છે. પણ આના વગર નામને આકાર શક્ય નથી. જેવી રીતે માટી વગર ઘડો શક્ય નથી, એવી રીતે સત વગર જગત શક્ય નથી. પણ માણસો ઇદમ શબ્દ બુદ્ધિ વિષય એના મગજમાં ખાલી પદાર્થો જ દેખાવા માંડ્યા. અને ઇદમ ચ ભવતી. પણ જ્યારે શરૂઆત નહોતી ત્યારે કેવું હતું? તો કે નામ રૂપાત્મક જગત નહોતું. એટલે એને કીધું પ્રાગ ઉત્પત્તે હે તું અગ્રે કેવલ સત શબ્દ બુદ્ધિ માત્ર ગમ્યમ એવ ઇતિ. આપણે ત્યાં સુધી જોઈ. ઉત્પત્તે હે પ્રાગ, આ સ્ટાઇલ છે ખરેખર બોલાય. ઉત્પત્તે હે પ્રાગ, જ્યારે જગતની ઉત્પત્તિ નહોતી થઈ ત્યારે તું અગ્રે. અગ્રેનો અર્થ થાય જગતની ઉત્પત્તિ થઈ એ પહેલા. ઉત્પત્તે હે પ્રાગ કેવલ
सत शब्द बुद्धि मात्र गम्य में, तो मात्र छे 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 शब्द, सत शब्द बुद्धि मात्र गम्यम एव इति, बीजू कई नो तो बीजा कोई आकार नोता घाट नोता एव इति। एटले एने कीधु सदैव इदम अग्रे आसीत इति अवधार्यत, एटले ज कहेवामां आव्युं सदैव इदम अग्रे आसीत, खरेखर अग्रे नो अर्थ थाय जगतनी शुरुआत पहला इदम जगत आखे आखू जगत खरेखर केवा स्वरूप में हतु, तेने कीधु के सदैव स्वरूपे आसीत इति अवधार्यत, ए आना ઉપરથી નિશ્ચય કરી શકીએ આપણે જાણી શકીએ। અને હવે એ સમજાવે કે ઊંઘમાં આપણે જ્યારે ઊંઘી જાય ત્યારે પદાર્થો બધાય નાશ પામે, તો કે નથી, છે જ, પણ એ બધાનો લય થાય અને વળી પાછા આપણે જાગીએ ત્યારે આપણા બુદ્ધિની અંદર એ પ્રગટ થાય, એવું જ જગત વિશે પણ છે। હવે શંકરાચાર્યજી એ વાક્યને સમજાવે, नहीं प्राग उत्पत्ते हे नामवत रूपवत वेदम इति ग्रहितुम शक्यम, ग्रहितुम न शक्यम, એટલે એનો અર્થ થાય કે ઉત્પત્તે હે પ્રાગ જગતની શરૂઆત થઈ એ પહેલા નામવત અસંખ્ય નામ રૂપવત આખે આખું જે અસંખ્ય રૂપ છે એ इदम जगत ग्रहितुम एने समझू न शक्य, ए शक्य नहोतु। माटीना असंख्य आकारो आपने नजर समक्ष जोईए, पण ज्यारे माटीनो पिंडो पड्यो होय त्यारे आपणे एमांथी कल्पना करवी अघरी छे कि आ माटीमांथी आटली बधी वस्तुओ थई शके। एवी ज रीते आ जगत नजर सामे जे देखाय छे ए जगत ज्यारे नहोतु त्यारे मात्र सत शब्दे स्वरूपे ज हतु એવું સમજવું ગ્રહિતું ન શક્ય, એ સહેલાઈથી માણસોના મગજની અંદર એ નથી ઉતરતું, એવું શંકરાચાર્યજી લખ્યું। અને આ કોના જેવું છે, ન શક્યમ, આના કેવું છે, તો કે વસ્તુ સુષુપ્તિ કાલે ઈવ, દુનિયાની બધી જ વસ્તુઓ છે એ કેવી હોય છે, સુષુપ્તિ કાલે કાંઈ ન હોય, ઊંઘી જાય ત્યારે કાંઈ ન હોય, એક એટલે કે એક શબ્દ છે સ્વપિતિ, સ્વપિતિ નો અર્થ થાય સુઈ જાવ, એટલે છાંદોગ્ય ઉપનિષદ ની અંદર જ આગળ અને બૃહદારણ્યક ઉપનિષદ ની પણ અર્થ ની અંદર કીધું સ્વપિતિ નો અર્થ થાય સ્વમ અપિતો ભવતિ, અપિત પોતે જ પોતાની અંદર લીન થઈ જાય છે, આપણે ઊંઘી જાય ત્યારે આપણું શું થાય, તો સ્વમ અપિતઃ આપણે આપણી અંદર સમાઈ જાય છે, લીન થઈ જાય છે। એટલે જગત જ્યારે નહોતું ત્યારે કેના જેવું હતું, તો કે સુષુપ્ત કાલે ઈવ, જેવી રીતે ઊંઘમાં જે વસ્તુ હોય એવું જગત છે એ ઉત્પત્તિ પહેલા હતું। અને પછી શંકરાચાર્ય જે હું કહું છું એ વાક્ય એને સમજાયું, યથા સુષુપ્તાદ ઉત્થિતઃ સત્વમાત્રમ અવગચ્છતિ સુષુપ્તે સન્માત્રમ કેવલમ વસ્તુ ઇતિ તથા પ્રાગ ઉત્પત્તેહે ઇતિ અભિપ્રાયઃ। એ શંકરાચાર્ય જે કીધું જ્યારે આપણે ઊંઘમાંથી ઉઠીએ ત્યારે કોક પૂછે ઊંઘમાં શું હતું, તો કે કાંઈ નહોતું, કાંઈ નહોતું નરસું થાય, કાંઈક તો હતું ને, એટલે કીધું યથા એટલે કે જેવી રીતે સુષુપ્તાદ ઉત્થિતઃ, કોક ઊંઘમાંથી ઉઠેલો માણસ ઉત્થિતઃ જાગેલો માણસ ઊંઘમાં શું થયું, તો કે હું મજા આવી, મજા આવે ને સંભળી હોશ દે જે મજા કરવા માટે, એ કોણ હતો, તો કે સત્વ માત્રમ અવગચ્છે, કઈ જગ્યાએ, તો કે સુષુપ્તિ ઊંઘની અંદર સત માત્ર, સ્વમ અપિતો ભવતિ આપણે પોતાની અંદર લીન થઈ જાય, સત્વ માત્રમ અવગચ્છતિ નો અર્થ થાય જાણે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે કે ઊંઘની અંદર માત્ર હું જ હતો અને ઊંઘમાં શું હતું,
तो किसन मात्र केवलम वस्तु इति उंगनी अंदर मात्र सत वस्तु छे 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 होती। तथा प्राग उत्पत्ते इति अभिप्राय, અને એવી જ રીતે ઉત્પત્તિ હે પ્રા, એવી જ રીતે આખી આખી સંસારની ઉત્પત્તિ થઈ એ પહેલા માત્ર શું હતું? તો કે સન માત્રમ કેવલ, ઊંઘની અંદર, એટલે કે ખરેખર આખી આખું જગત કેવું છે? ગીતામાં ભગવાને 1000 વાર કીધું છે કે આખી આખું જગત છે અવ્યક્ત, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાની એવ તત્ર કા પરિદેવ અવ્યક્ત જગત છે વ્યક્ત થયું એ પહેલા કેવું હતું? તો કે અવ્યક્ત, એનો અર્થ થાય સૃષ્ટે હે પ્રાક અવ્યક્ત હતું, અત્યારે આપણે બધું અનુભવીએ છીએ સુખ ને દુઃખ ને બધું, અને પાછું લય પામશે કોની અંદર? તો કે સદૈવ, પાછું કેમાં? તો કે પોતાના વાસ્તવિક સ્વરૂપની અંદર લઈ, પહેલા પણ અવ્યક્ત સત સ્વરૂપ હતું એ વ્યક્ત થઈ સત સ્વરૂપ અત્યારે વ્યક્ત છે, અને વળી પાછું એ સદૈવ પાછું સતની અંદર લઈ પામશે, એટલે કે એવી જ રીતે એ લઈ પામશે। શંકરાચાર્યજી એક બ્યુટીફુલ એક્ઝામ્પલ આપ આખી આખું કે ધારો કે એક ગામડું હોય, એટલે આની પહેલા વાંચી પહેલા એક સરસ એક્ઝામ્પલ આપ્યું, મેં કીધું ધારો કે એક ગામડું હોય, એક ગામડામાં સવારમાં કોઈ માણસ છે, આપણે એમ કહીએ દેવદત્ત, બીજા ગામમાં જવાની તૈયારી માટે નીકળો, એને બીજા ગામે જાયું હતું તો એને રસ્તામાં કોણ આવ્યું? તો કે રસ્તામાં કુંભાર આવ્યું। એટલે એને રસ્તામાં કુંભાર નું જોયું, તો એને જોયું કે કુંભાર પાસે શું પડ્યું હતું? તો કે માટીનો મોટો પિંડો, સવારમાં એ જ્યારે આવ્યો ત્યારે કુંભારને ત્યાં શું હતું? તો કે માટીનો પિંડ, હું એમ લખું છું માટીનો પિંડ, ક્યારે? તો કે સવારે, ઇન ધ મોર્નિંગ। પછી તો આ બધું જોઈને એ દેવદત્ત છે એ બીજે ગામ જતો રહ્યો, પછી સાંજે પાછો ચાલીને પોતાનું કામ પતાવીને જ્યારે પાછો આવ્યો ત્યારે એને પાછો કુંભારનું ઘર આવ્યું, ત્યારે એને જોયું કે ઘણા બધા વાસણો બનેલા પડ્યા હતા, ઘણે ઘડાઓ ને છીબા ને જત જતનું પડેલું હતું, એટલે એને વિચાર શું કર્યો કે જે માટીનો પિંડ મેં સવારે જોયો હતો એ માટીના પિંડમાંથી અત્યારે શું ઉપલબ્ધ છે? તો કે વાસણ ઉપલબ્ધ છે, એટલે કે માટી છે એ વાસણની અંદર પરિવર્તિત થઈ ગઈ, માટી છે એ વાસણ બની ગઈ છે। એવી જ રીતે જગત જ્યારે નહોતું ત્યારે કેવું હતું? તો કે સત હતું, પછી જગત બન્યું ત્યારે માણસો એનું નામ શું આપ્યું? તો કે જગત, જગત અર્થાય છે બ્રહ્માંડ, માણસો એનું નામ આપ્યું બ્રહ્માંડ છે, અને વળી પાછું એ પાછું શું થઈ જશે? તો કે સદૈવ, એટલે કે સત વ્યક્ત અવ્યક્ત પછી વ્યક્ત અવ્યક્ત, આવી રીતે સંસાર ચાલ્યા જ કરે છે, અને આપણે આને જ મહત્વ આપીએ છીએ, એના સત્યતાને મહત્વ નથી આપતું। અને આખી આખી વાર્તા શંકરાચાર્યજી નાની સરસ રીતે લખી છે અને કીધું કે યથા ઇદમ ઉચ્યતે, યથા ઇદમ ઉચ્યતે લોકે પૂર્વહણે ઘટાદિ શિશ્રુક્ષુણા કુલાલેન મૃતપિંડમ પ્રસારિતમ ઉપલભ્ય, આટલું વાક્ય, યથા ઇદમ ઉચ્યતે, આવી એક વાર્તા કરું છું, યથા એટલે કે એવી રીતે, ઇદમ એટલે કે સ્ટોરી, ઉચ્યતે હું કહું છું, લોકે જગતની અંદર પૂર્વાહણે, ઇન ધ મોર્નિંગ, પૂર્વાહણે નો અર્થ થાય સવારની અંદર, ઘટાદિ શિશ્રુક્ષુણા નો અર્થ થાય સર્જિતુમ ઈચ્છા, જિજ્ઞાસા નો અર્થ શું થાય? જ્ઞાતુમ ઈચ્છા, એવી રીતે સર્જિતુમ ઈચ્છા, કઈ બનાવવાની ઈચ્છા કોને હતી? કુલાલેન, કુલાલ નો અર્થ થાય કુંભાર, કુંભાર શું હતો? તો કે શિશ્રુક્ષુણા નો અર્થ થાય સર્જવાની ઈચ્છા વાળો, અને કેમાંથી?
તો કે મૃતપિંડ એની સામે માટીનો પિંડો પડ્યો હતો, એની સામે એ બેઠો હતો. સેના માટે? તો કે પ્રસારિતમ. એ બધું કોકે જોયું. પ્રસારિતમ ઉપલભ્ય. આવું એક માણસે જોયું કે કુંભાર આવી રીતે બેઠો છે. મૃતપિંડમ પ્રસારિતમ, માટીના પિંડાને પોળો કરીને. અને કુલાલ કેવો હતો? શિશ્રુક્ષુણા, સર્જન કરવાની ઈચ્છા વાળો. એવા કુંભારને પછી માણસ તો બીજે ગામ જતો રહ્યો, એટલે એને કીધું ગ્રામાંતર ગત્વા, બીજા ગામમાં જઈ, ગત્વા જઈને પ્રતિ આગત, પ્રત્યાગતનો તો એ પાછો હી કેમ બેક, એટલે કે ગ્રામાંતર ગત્વા, બીજા ગામમાં જઈને, ગત્વાનો અર્થ થાય જઈને, પ્રતિ આગત, એ પાછો આવી ગયો. ક્યારે આવ્યો? અપરાહણે. પૂર્વાહણે ગયો તો સવારના પોરમાં, અપરાહણે એટલે કે સાંજના સમયે એ પાછો આવ્યો. જ્યારે એ પાછો આવ્યો, તત્ર એવ, જ્યાં એણે માટીનો પિંડો જોયો તો ત્યાં એણે શું જોયું? એને કીધું કે ઘટ શરૌ આદિ અનેક ભેદ ભિન્નમ કાર્યમ ઉપલભ્ય. એને ન્યા ઘટ નો અર્થ થાય ઘટ. પછી આમાં લેખો છે શરાવ. શરાવ નો અર્થ થાય આપણે લું માટીની અંદર પીએ ને, ચા પીએ, એને કહેવાય શરાવ. શરાબ નથી, શરાવ છે. આદિ એનો અર્થ થાય અનેક. પછી એમાં આપણે ગરબો પણ લખી શકીએ, પછી દીવડા પણ લખી શકીએ. આદિ અનેક ભેદ ભિન્ન, જાત જાતનું અલગ પ્રકારનું કાર્ય ઉપલભ્ય. એવું બધું બનેલું જોઈને એને મનમાં શું વિચારાયો? વૃદ્ધ એવ ઇદમ, આ માટી જ છે. કયું? તો કે ઘટ શરાવાદી, મેં સવારે જે માટીનો પિંડો જોયો હતો એ માટીનો પિંડો હવે આ બધી જ માટીની વસ્તુઓ બની ગઈ. કારણ કે માટી દેખાતી નથી એટલે આ બધી જ વસ્તુઓ છે એ માટી બની ગઈ. એવ ઘટા શરાવાદી કેવલ પૂર્વાણમ આસિત. સવારે માટી હતી ને અત્યારે બધું શું બની ગયું? તો આપણે કહેવાય કે પૂર્વાણે કેવલમ મૃદા અસ્થિ આસિત, અને અત્યારે શું થઈ ગયું? તો કે આખી માટીનું સૃષ્ટિ બની ગઈ. એવી જ રીતે અહીંયા પણ એવું જ થયું. જગત પહેલા શું હતું? તો કે સદૈવ આસિત, પહેલા સત્તત્વ જ હતું, એમાંથી આખી આખું જગત છે બની. ફેર એટલો છે કે માટી વપરાઈ ગઈ ને એમાંથી માટીની વસ્તુ બની ગઈ, પણ સદ વસ્તુ વપરાણી નથી. આખે આખું જગત આપણી સામે ઉપલબ્ધ છે. તથા એને કીધું, તથા એટલે કે એવી જ રીતે, તથા ઇહ અપી ઉચ્યતે. એવી રીતે અહીંયા પણ આ ઉદાહરણને સમજીને અહીંયા પણ એવું જ સમજાવવામાં આવે છે. સદ એવ ઇદમ અગ્રે આસીત. શરૂઆત નહોતી તે બ્રહ્માંડની, ત્યારે આખે આખું બ્રહ્માંડ કેવું હતું? કે સદૈવ, માત્ર એક જ સદ હતું, એગ્રે આસીત. હવે પછી એકમેવ અદ્વિતીય, એ શબ્દ સમજાવે છે એકમ એવ ઇતિ. એનો અર્થ શું થાય? એટલે શંકરાચાર્ય લખ્યું કે એકમેવ નો અર્થ થાય પોતાના સિવાય બીજું કોઈ નહોતું. એટલે લખ્યું કે એકમેવ ઇતિ સ્વકાર્ય પતિતમ અન્યત ન અસ્તિ. કુંભારે તો ઓલું વસ્તુઓ બનાવવા માટે ચાકડો વાપરો હશે, કુંભારે માટીને માંથી બના પાણી વાપરવું હશે, પછી એને ભઠ્ઠામાં નાખ્યું, એક જાત જાતનું કર્યું. એનો અર્થ બીજી વસ્તુઓનો ઉપયોગ કરી અને માટીની વસ્તુ બને. એવી રીતે ભગવાને જગત બનાવ્યું તો બીજી કોઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે એ નથી કર્યો એ બતાવવા માટે એકમેવ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે કીધું સ્વકાર્ય પતિતમ, પોતાના ભાગ્યમાં આવે એના સિવાય અન્યત ન અસ્તિ, એના સિવાય બીજું કાંઈ નહોતું. ઇતિ એકમ એવ ઇતિ ઉચ્યતે. એ જ એને કીધું કે એ જ બતાવવા માંગે છે કે સિવાય સત બીજું કાંઈ નહોતું.
અહીંયા પતિતમનો અર્થ પડી ગયો ને, પણ પોતાના કાર્ય વર્ગ સિવાય સ્વકાર્ય પતિતમ. આપણે કહે ને કે ઘડો, ફરી વાર ઘડો અને માટી, તો માટી છે એ શું કહેવાય? માટી છે એ ઘડાનો કાર્ય, ઘડો છે એ કાર્ય છે, માટી છે એ કારણ છે. તો ઘડાને કહેવાય કાર્ય વર્ગ, નો અર્થ થાય સમ ઘડો છે, દીવડો છે. પણ કાર્ય વર્ગ ક્યારે શક્ય બન્યું? જ્યારે બીજી વસ્તુ છે. પણ અહીંયા સતની અંદર અન્યત ન અસ્સી, કાર્ય સ્વકાર્ય પોતાના બનાવેલા જગત સિવાય અન્યમ ન અસ્તિ એકમેવ, એ એનો અર્થ થાય. પછી અદ્વિતીયમ છે, તો અદ્વિતીયમ નો અર્થ શું થાય? એને કીધું કે માટી સિવાયનું બીજું કાંઈ ન, એવી જ રીતે પેલા સિવાય. પણ એનો અર્થ આપણે આવતીકાલ નહીં પણ પછીના કાલે, ગણેશ ચતુર્થી છે એટલે અમે બધા પૂજા કરવા. એની ક્વેશ્ચન, કોઈ પ્રશ્ન નહીં? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.